ભુજના ત્રિમૂર્તિ મંદિર પાસે આવેલ પાલિકા પ્રમુખના વિસ્તાર નરનારાયણ નગરમાં કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો ઘટસ્ફોટ થયો. ભુજના ત્રિમૂર્તિ મંદિર પાસે આવેલા નરનારાયણ નગર વિસ્તાર જે વોર્ડ નંબર 8 ભુજ નગરપાલિકા પ્રમુખ અશોક હાથીનો વિસ્તાર છે ત્યાં 4 કરોડ જેટલું મસમોસું કૌભાંડ જે આચર્યા હોવાનું ઘટસ્ફોટ ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા અને કાઉન્સિલર રાજેન્દ્રસિંહ જાડેજાએ કર્યું છે. આ જગ્યા પર એક જ યોજનામાંથી ગટર અને સીસી રોડ બનાવી કરોડોનું કૌભાંડ આચરી આ વિસ્તારમાં તૂટેલા રોડના નામે આ કામગીરી કરાઈ રહી હોવાનું જણાવ્યું હતું. તેમજ આ વિસ્તાર જ્યાં 4 કરોડ ગટર અને સીસી રોડ બનાવવા માટે વપરાયા માત્ર પ્લોટો જ ત્યાં આ કોલોનીમાં કોઈ જ માનવ વસવાટ છે જ નહીં. તેમજ આ જગ્યાએ આ માર્બલ ગ્રાન્ટ વપરાય છે ત્યારે એરિયાની 20 જેટલી ગલીઓમાં ફરીને જોવામાં આવે તો ગટર લાઇનના ઢાંકણા અને રસ્તાઓ ખખડધજ હાલતમાં નજરે પડી રહ્યા છે. તો વાત મુખ્ય એ છે કે જ્યાં કોઈ જ મકાન બનાવાયા નથી તે પ્લોટને કરતે સીસી રોડ અને ગટર વ્યવસ્થાની જરૂર કેમ પડી? આ કામગીરી કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પાલિકાની તિજોરી ખાલી કરી પ્રજાના નાણાં ખોટી જગ્યાએ વાપરી અને મસમોટું કૌભાંડ આચરી પ્રજાની આંખમાં ધૂળ ચોખવાની આ નીતિને પ્રજા સમક્ષ કોંગ્રેસના જાગૃત નેતા અને પ્રજાના પ્રશ્નોને વાચા આપતા રાજેન્દ્રસિંહે ખુલ્લું પાડ્યું છે. હાલ આપણે વોર્ડ નંબર 8 જે પ્રમુખશ્રીનો વિસ્તાર છે અને એ વિસ્તારમાં આવેલું નરનારાયણ નગર જે ત્રિમંદિરની સામે આવેલું છે આપણે અહીંયા પાસે આવ્યા છીએ. આ વિસ્તારની અંદર 4 કરોડના ખર્ચે એટલે કે 400 લાખ રૂપિયાના ખર્ચે રોડ રસ્તા એક જ યોજનામાંથી બનાવવામાં આવ્યા છે. બીજી યોજનામાંથી તો બનાવેલા રસ્તાઓ અલગ હશે. આ તો માત્ર ગટરમાં તૂટેલા રસ્તાઓનું નામ આપી અને જે રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, મેં તમને એક એક ગલી, ઓછામાં ઓછી 20 ગલીઓ જેટલી મેં તમને ગલીઓ બતાવી અને એ ગલીઓની અંદર એક પણ મકાન નથી, માત્ર પ્લોટો. અને આ પ્લોટોમાં રોડ બનતા હોય, રસ્તા બનતા હોય, ગટરની લાઇનો પડાતી હોય, ગટરની લાઇનના તો પૈસા અલગથી હશે. વિમલ માકડ, KTV ન્યૂઝ, ગુજરાતી, ભુજ.